પણ હું જે મેરડીને વાઈટ જોઉં છું ને ઈ મેરડી આવીને ઉભી રહે ને તે પછી વાર્તા ચાલુ થાય મારો બાપલો હે નકર તો બાપ તને આવા ફટક્યા વેણો જ બોલીશ બાપ હો હે અને આમાં રાગ રાગણી થાય અને જો કદાચ ઢુઓ હોય કે ભગત હોય જો એની મેલડી જો રેટે રેટી ન આવે ને તો તો આને હવારે ઉતારી નાખવા બોલા મને આ વાતમાં એવડી તાકાત છે હો હવે તમને બતાવું પણ ક્યાં મારા નાજતી પાદરમાં પણ આ એક જ મારી મેલડીની વાર્તા એવી છે જો કદાચ આ મેલડીની વાર્તા જો વાંચણ આ માતાજીને સંભળાવા તમને નહીં આને જો સંભળાવા હાટો જો અહીંયા કણે આવ્યો ને એ બેઠી બેઠી જો સાંભળતી હોય ને હે અને આમાં રાગ રાગણી થાય અને જો કદાચ ઢુઓ હોય કે ભગત હોય જો એની મેલડી જો રેટે રેટી ન આવે ને તો તો આને હવારે ઉતારી નાખવા બોલા મને આ વાતમાં એવડી તાકાત છે હો હે પણ આ મારી મેલડીની વાત એવી કરી છે મારો બાપલો બુટિયો બોકડો મારી મેલડીનો ક્યાં કામનો અને બુટિયા બોકડા હાટો મારી મેલડીએ કેટલા કામ કર્યા છે મારો બાપલો ક્યાં ગઈ મારી રાગની તાકાત છે ના મેરડીની તાકાત છે બાપો
પણ હું જે મેરડીની વાત જોઉં છું ને એ મેરડી આવીને ઉભી રહી નથી, પછી વાર્તા ચાલુ થાય મારો બપલો. હે નકર તો બાપ તને આવા ફટક્યા વેણ જ બોલીશ બાપ. માતાજીના સોગન ખાઈને વાત કરું છું મેરડી માના. એ ભાઈ મારા નંબરે લીધા અને એ ભાઈ એવું બોલ્યા, રાવદે હું વાળીએ હું તો પણ તમારી જે રાગ રાગણી જે તમે ગાતા હતા ને એમાં મને મજા આવી છે. અહીંયા હાજરમાં એ ભાઈ ઊભા થાવ તો એક ફેરે. હા અરે નો જાય આ બાપા રાગ રાગણી સાંભળીને જોઈ વાળીએ તે હૂતા આવ્યા હોય અને અહીંયા તો કોણ આવી શકે. આ મેરડીને ગમતા હોય ને એટલા જ આવી શકે, બાકી વાયક તો 150 ને આપ્યા હતા આપણે, પણ આને ગમે ને એ જ અહીંયા આવી શકે, બાકી કોઈના બાપની તાકાત નથી. બરાબર આવી ગયો. હા એને રાતે બીજા વ્યક્તિને ફોન કર્યો મારો બાપરો, હે કે આ માંડવો ક્યાં કરે છે, આ એક શ્રદ્ધાનો વિષય છે, પણ હું રાવણદેવનો દીકરો છું, તમને અમારી રાગ રાગણીની તમે કિંમત કરી, હે પણ હું અંતરના નાથી મારો બાપલો એવો આશીર્વાદ દઉં તું સદાયને માટે તમારી માતાજી તમારી માતે સારી હાથનો સાયો રાખીને લીલી વાડી વધારે. હે પણ મારી મેરડી કે ઉરી જો તો મારી મેરડી કે ને રાજી આપું હું આજ જો કદાચ મેરડી લીજી જાઉં તો રાજ આપું ખીજે જો જડામણ નો કાઢી નાખું તો દુનિયાની માલિપા મને મેરડીને હોગો ન ઓળખે. કેવડાના પાદર છે, કેવડાના પાદર ની મલિપા મારો કાન્ય જોગી રાવણદેવ નો દીકરો ને એમ કહેવાય છે. માતાજી નો ડબર ડાક લઈને હાલતો થયો અને નાના એવા ઝુપડા ની મલિપા મારો બાપડો એમ કહેવાય છે. માતાજી મેરડી નો ભૂવો મારો બાપડો તાવડા ની મલિપા તેલ સી 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 પીતો હતો, પછી
ઈ કાનિયા જોગી રાવણદેવના દીકરાને મારો બાપલો એવો ઓહોટો આવ્યો કે આ ઝૂંપડાની માલી પાસે આવી માતાજી છે ને ખોબે ધોબે ભૂવો છે ને મારો બાપલો તેલ પીએ છે. જો આવી માતાજી મારી પાસે હોય તો તો આને ક્રંડિયાની માલી પાસે લઈ અને મારો બાપલો 52 ગામની જાત્રા કરાવું બાપુ. આવો ઓહોટો આવ્યો પછી રાવણદેવને ગાવા બજાવવાની ક્યારે મજા આવે? ભૂવો હારો ધૂમતો હોય ને તો હા, બાકી હજી ખેટલાની ડાક વગાડતો હોય ભૂવો સાર હાકર લઈ લે તો રાવણદેવને ખબર પડી જાય કે આમાં કઈ કાઢ લેવા જ નથી. ગતિ વારો ભૂવો બેન ત્યારે તમારે માતાજીનો માંડવો જામે, મારો બાપલો નકર આજે નો જામે, કાલે નો જામે, નકર વગાડ વગાડ થતો ને એમાં માંડવો નો જામે મારો બાપલા. હે પણ તે દી ઓટો આવ્યો તો રાવણદેવના દીકરાને મેરડી માથે, તે દી મેરડીને એક દી બીજો દી ત્રીજા દીએ મારો બાપલો રાવણદેવ માથે ઓટો આવ્યો. ઓટો ઓટો મારા કાનિયા મારા દીકરા તે ગામ જોયું છે, પરગામ જોયું છે, વિદેશ લગીન હોય ગયું છે, પણ કામરુ દેશ નથી જોયો ને. હું મેરડી તને એવો ટપોરો મારું છું. અમારા મિત્ર એક બીજા 500 રૂપિયા આપે છે, મારી જોગ માયા જાજુ આપે. કોઈ પૈસાની લાગણી નથી કેતો, પણ તમને જ્યારે મજા આવે ને ખાલી ભલે 10 રૂપિયા દો. હે એટલે અમને એમ થાય કે અમારી કોઈ કદર કરે છે. મારો બપલો અમારી જોગ માયાના નામના 501 રૂપિયા રાવદેવને દીધા છે. હવે અમારા આશીર્વાદ કેવા હોય? અમારા આશીર્વાદ લેવાય, અમારી બદદુઆ ન લેવાય. હે સાંભળો ભાઈ, ઘણું બધું માતાજી ચરતી કરા રાખે, લેલી વાળી વધારે દૂધે ના હાખીને ઓલાતા કમાણીમાં બરકત આપે ભરપૂર, તમારો ભંડાર રાખે, મારી જોગ મયા સારે હાથનો સાયો રાખે બા. આવા આવા આશીર્વાદ હોય બાપા. પણ મારા કાનિયાને મારી મેલડી જેવા માંડી, મારો કંડિયો ક્યાં છે એમાં હળતણ આટા મારું. લાય મારો ક્રંડિયો, ક્રંડિયાની માલી પાસે હાડા તણ વેતની જો કદા નાગણી થઈ અને આટા મારું ગામ જા પરગામ જા વિદેશની માલી પાસે આવેલું જા, પણ મારા કાનિયા કામરૂ દેશ ને જોયો ને. હાલ તને કામરૂ દેશ બતાવું. મેરડીના જેટલા આશિક હોય ને એટલા આ ખાલી વાત સાંભળી લો એટલે તમને ખબર પડી જાય મેરડી કોણ છે, મેરડી કોણ છે ને આ વાતની માલી પાસે ખબર પડી જાય. પણ તારી ને મારી કાનિયા જોગી એક શરત, જ્યાં મારો ક્રંડિયો હેઠવા મેલીશ ને ત્યાં હું મેરડી જો કદાચ ને પરચા નો પૂરું લે તો તો ધરતી માતે હું કાનિયા જોગી ને મેરડી નો કહેવાય બાપ. મારી મેરડી કાનિયા જોગી ને એવું કેવું માંડી, કાનિયા જોગી જ્યાં મારો ક્રંડિયો હેઠો મેલીશ ને ત્યાં હું મેરડી જો પરચા નો પૂરતો ધરતી માટે હું કાનિયા જોગી તારી મેરડી નો કેવા બાપ. પછી તોરણીયો લીમડો હાંતા એ જોયો હોય છે, નામ સાંભળ્યું છે, જોયો કોઈએ નથી. હે બુટિયો બોકડો જે માતાજી માથે બેઠી હતી એનું નામ સાંભળ્યું છે પણ જોયો કોઈએ નથી, કેનો છે એ કોઈને ખબર છે નહીં. હે પણ તેની મારી મેરડી કેવા મેની મારો બાપલો, કેમ વાતમાં મજા નથી આવતી તો બીજું ફેરવી નાખું. હા તો મેં કીધું આ ડાયરો જરાક ઊભો થયો તો મેં કીધું હું નહીં ગમતું હોય. ક્યાવાળાથી છે છોટીલા પંચા ખડ પાણી ને ખાખડા પાડવાનો નહીં પાર વગર દીવે વારું કરે દેવકો પંચા દેવકા પંચાની ભૂમિની માલિપા મારો બાપલો પગ ભીકો અને ધીમે ધીમે થાન નગરીની માલિપા હાલો જાય અને ન્યાતી ના માલતો થાય એટલે માંડો ડુંગર આવે બાપ. માંડવ ડુંગરના પેટાની માલિપા તોરણીઓ લીમડો જે કયો છે ને એ ન્યા છે.
અને તેદી મારી મેરડી કીધું મારા દીકરા હવે અધરાતની રાત છે કે મેઘલી રાતનો સમય થઈ ગયો છે આ કરંડિયો રહ્યો ને આ લીમડાની ડારીએ ટીંગડી દે આ લીમડાની ડારીએ ટીંગડી દે અને હવારે દલ ઉગે છે ને મારા દીકરા હું તને કામરૂ દેશમાં લઈ જઈશ હે અને કામરૂ દેશમાં જઈ અને જો કદાચ સપરા નદીના પાણી ન પીરો તો દુનિયાની મલેપા મને મેરડીનો કોણ કે બાપે